प्रश्न पूछातो होय छे એટલે વિશે આપણે સમજવાનું છે તો જેમાં ઉત્પાદકના ચાર સાધનો જે છે એનો પરિચય મેળવવાનો છે તો કયા કયા છે જમીન ભૂમિ શ્રમ અને નિયોજન તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ઉત્પાદનના સાધનો કેટલા છે અને કયા કયા છે તો ઉત્પાદનના ચાર સાધનો છે જમીન ભૂમિ શ્રમ અને નિયોજન અને દરેક વિશે આપણે થોડું થોડું સમજવાનું છે તો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો પાન નંબર 15 ઉપર જેમાં છે ઉત્પાદનના સાધનો તો જેમાં એમાં જુઓ કે માણસની અમર્યાદિત જે માણસ છે એ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે તો સીધી વસ્તુ છે કે માનવીની જરૂરિયાતો ક્યારે સંતોષાતી નથી એક વસ્તુ મેળવવાની ઈચ્છા હોય એ મેળવી પણ લે છે પણ તરત જ પાછળ પાછળ બીજી વસ્તુ પણ મેળવવા માટે ઈચ્છતો હોય છે તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત આપણે કહી શકીએ છીએ આ જરૂરિયાતોને પૂર્તિ માટે એટલે કે પૂરી કરવા માટે વસ્તુઓ અને સેવાઓનું શું કરવામાં આવે છે ઉત્પાદન કરવામાં આવે છે માનવીની જરૂરિયાતો જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે તે શું છે ઉત્પાદન છે બરાબર તો કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાનું જે છે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે છે તે ઉત્પાદન છે સારી રીતે કહીએ એટલે સીધી રીતે સરળ ભાષામાં કહીએ તો ઉપયોગીતા ગુણનું સર્જન એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન તુષ્ટિ ગુણ એટલે કે જરૂરિયાત સંતોષવાનો ગુણ કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગીતાનો ગુણ ઉમેરાય છે આપણી પાસે લાકડું જે છે પરંતુ લાકડાને કાપીને વ્યવસ્થિત ઘાટ આપીને જો આપણે એની ખુરશી બનાવીએ તો તે એમાં ઉપયોગીતાનો ગુણ ધરાવે છે બરાબર ઉમેરાય છે તો આ જે બધી પ્રક્રિયા છે એને શું કહેવાય ઉત્પાદન કહેવાય અને પુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે પુષ્ટિગુણ એટલે કે ઉપયોગીતાનો ગુણનું સર્જન બરાબર એટલે કે પુષ્ટિગુણ પુષ્ટિગુણની પ્રક્રિયા એટલે પુષ્ટિગુણની ના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે બાબતોને સાધન કહે છે સ્થળ બદલવાથી સ્વરૂપ બદલવાથી સમય બદલવાથી વસ્તુના તુષ્ટિગુણમાં ઉપયોગીતાના ગુણમાં શું થાય છે વધારો થાય છે તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે બરાબર તો ઉત્પાદનના મુખ્યત્વે કેટલા સાધનો છે ચાર જમીન ભૂમિ શ્રમ અને નિયોજન તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે ઉત્પાદનના મુખ્યત્વે ચાર સાધનો જમીન ભૂમિ શ્રમ અને નિયોજન રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ ચાર ઉત્પાદનના સાધનો પર રહે છે હવે આપણે આગળ જોઈએ કે ઉત્પાદન પ્રક્રિયામાં ચારેય સાધનોનું મહત્વ કેવું છે એક સરખું છે વહેંચણીની ન્યાય પ્રક્રિયામાં ઉત્પાદનના ચારેય સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ એને શું મળે છે વળતર મળે છે માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળતો બે જ સાધનો છે કુદરત અને માણસ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે કે માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળતો બે જ સાધન છે કયા કયા છે કુદરત અને માણસ તો વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરે હવે આવે છે ઉત્પાદનના ચાર સાધનોનો પરિચય કયા કયા છે જમીન ભૂમિ શ્રમ અને નિયોજન હવે આપણે એના વિશે વિસ્તૃત સમજીએ જેમાં પહેલું છે જમીન તો વિદ્યાર્થી મિત્રો જમીન એમાં જુએ કે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે કે પૃથ્વીની સપાટી ઉપર જેના પર માણસ શું કરે છે વસવાટ કરે છે હવે સીધી ભાષામાં કોઈ પણ વ્યક્તિને એમ પૂછે જમીન એટલે શું કે જ્યાં આપણે રહીએ એ જમીન બરાબર પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે
प्रोफेसर मार्शल ना मते जमीन એટલે શું? તો પ્રોફેસર માર્શલ ના મતે જમીન એટલે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો શું છે? જમીન છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ વગેરે. એટલે જમીન ઉત્પાદનમાં મદદરૂપ થતા. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, શબ્દોની સમજ મેળવવી જરૂરી છે. ઉત્પાદનમાં મદદરૂપ થતા જે ખનીજો છે, ખાણ છે, પર્વત છે, નદી છે, ગરમી છે, એ તમામને આપણે શું ગણી લેવાની છે? જમીન. એને આપણે જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. કયું છે? જમીન શું છે? કુદરતી બક્ષિસ છે, બરાબર, કુદરતની દેન છે. ત્યાર પછી જમીનનો પુરવઠો કેવો હોય છે? સ્થિર હોય છે, બરાબર, અસ્થિર હોતો નથી, બરાબર. ત્યાર પછી કે છે, જમીન અગતિશીલ છે. ત્યાર પછી જેની તેની ફળદ્રુપતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. સીધી વસ્તુ છે, જમીનની ફળદ્રુપતા, દરેક જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. ભૂમિને મળતા વળતરને શું કહે છે? ભાડું કહે છે. તમને એક પ્રશ્ન પૂછાય છે, ભૂમિને મળતા વળતરને, ભૂમિને એટલે જમીનને, જમીનને મળતા વળતરને શું કહેવાય? ભાડું કહેવાય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જુઓ કે ઉત્પાદનમાં મદદરૂપ થતા જે ખનિજ છે, ખનિજો, ત્યાર પછી ખાણ, પર્વત, નદી, ગરમી, આ બધાને જે રીતે તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો જે જોયા, બરાબર, કે જમીન શું છે? કુદરતી બક્ષિસ છે, કુદરતથી કુદરતી રીતે આપણને મળેલી આ જમીન છે. જમીનનો મૂળ પુરવઠો કેવો છે? સ્થિર. જમીન કેવી છે? અગતિશીલ છે. તેની ફળદ્રુપતા કેવી છે? જુદી જુદી. ભૂમિને મળતા વળતરને શું કહે? ભાડ કહે. તો આ બધા જ એના શું છે? ભૂમિના લક્ષણ. ત્યાર પછી આવે છે શ્રમ. તો વિદ્યાર્થી મિત્રો, શ્રમમાં ધ્યાન આપો કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે મળતું થતું માનસિક કે શારીરિક કાર્ય તે શું છે? શ્રમ છે. અને તે કરનાર શું છે? શ્રમિક છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ જે સૂચના મુજબ વળતરની અપેક્ષા, હા, આપણી અંડર હેઠળ કોઈ પણ વ્યક્તિ કામ કરી રહ્યું છે, બરાબર, તો એ આપણા અંડર હેઠળ વ્યક્તિ કોઈ કામ કરે છે, તે શું કરે છે? વળતર મેળવવાની અપેક્ષા, એટલે ના પૈસા મળે એટલે એ કામ કરે છે, બરાબર. એ કાર્ય પછી ભલે એ માનસિક હોય કે શારીરિક હોય, બરાબર, તો એ શું છે? શ્રમ છે. તો અને તે કરનાર વ્યક્તિ કોણ છે? તો કે છે કે શ્રમિક છે. હવે આપણે છે એના આગળ જોઈએ કે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે. કયા કયા છે? જે કુદરતી પરિબળો છે એટલે જમીન, અને બીજું માનવી એટલે કે શ્રમ, બરાબર. કુદરતી પરિબળો એટલે કે શું માની લીધું છે? એમને જમીન માની લીધું છે. અને માનવી એટલે કે શું? કે શ્રમ, બરાબર. તો એને બે એના અગત્યના મૂળભૂત સાધનો છે. હવે આપણે એના લક્ષણો વિશે સમજીએ. તો કે શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે. દરેક વિદ્યાર્થી મિત્રો, પાન નંબર 16 જેના ઉપર તમને સૌ પહેલા જ લક્ષણો આપી દીધેલા છે શ્રમના, પહેલું શું છે? શ્રમ અને શ્રમિક કેવા છે? અવિભાજ્ય છે, એટલે કે સિક્કાની બે બાજુ છે, બરાબર. બીજું શું છે? શ્રમ શું છે? નાશવંત છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી. જેટલો શ્રમ કરીએ તેટલો શ્રમ આપણે કરી શકીએ છીએ, બરાબર. હવે આપણે એવું ના કહી શકીએ કે આપણે શ્રમ આટલો શ્રમ આપણે કરી નાખીએ, આટલો આમ કરી નાખીએ, જેવી જેની કેપેસિટી, બરાબર. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. હવે માનવીની પ્રકૃતિમાં ઘણા બધા કાર્યો જેમાં સામાજિક અને માનસિક કારણો જે છે એ ગતિશીલતાને અસર કરતા હોય છે, કે તે આપણા જીવનમાં કેટલો ભાગ ભજવે છે, બરાબર. હવે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે, બરાબર. કે જે વ્યક્તિનું કાર્ય કરવાની ક્ષમતા હોય તે મુજબ તેને કામ કરવામાં આપે છે, બરાબર. તો શું કહે છે? કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. શ્રમના પુરવઠાનો આધાર કેવો હોય છે? વસ્તી ઉપર રહેલો છે. હવે આપણે જે કોઈ પણ કામ કરવું હોય તો આપણા અંદર કેટલા વ્યક્તિઓ છે તે અનુસાર એનું કામ થતું હોય છે. એટલે કે છે કે શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર રહેલો છે. શ્રમને ચૂકવતા વળતરને શું કહેવાય? વેતન કહેવાય. તમને એક પ્રશ્ન પૂછી શકે કે શ્રમ જે છે એને
ચૂકવતા જે વળતરને શું કહેવાય વેતન એને શું કહેવાય વેતન હવે આવે છે આપણે મૂડી તો હવે આપણે મૂડી વિશે સમજવાનું છે તો મૂડી શું છે આપણે સીધી વસ્તુ છે મૂડી એટલે કે પૈસા નાણા બરાબર તો કે આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન શું છે મૂડી છે શ્રમ અને જમીન શ્રમ અને જમીન એ બંને શું છે કુદરતનું સર્જન છે બરાબર જેમ આપણે આગળના બે જોયા સાધનો કયા છે જમીન અને શ્રમ એ શું છે કુદરતનું સર્જન છે જ્યારે મૂડી એ શું છે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં શું થાય છે મદદરૂપ થાય છે બરાબર ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે કઈ રીતે તો કે છે કે ભૌતિક સાધનો છે મૂડી દ્વારા આપણે મેળવી શકતા હોઈએ છીએ મૂડી એટલે કે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં શું થાય છે મદદરૂપ થાય છે હવે આપણે ટેબલ બનાવવું છે તો ટેબલ બનાવવા માટે કેટલીક જે વસ્તુઓ જોઈએ છે તેને આપણે પૈસા આપીને એ વસ્તુને આપણે જે કાચો માલ લાવીએ છીએ અને એ કાચો માલ આપણે લાવીને પછી જ આપણે એ વસ્તુ બનાવીએ છીએ અને આપણી જરૂરિયાતોને સંતોષીએ સંતોષતા હોઈએ છીએ એટલે તે વસ્તુ આપણી ઉપયોગિતાનું ગુણ ધરાવે છે તેમ આપણે કહી શકીએ બરાબર હવે આવે જુઓ આગળ કે જ્યારે મૂડી માનવસર્જિત ઉત્પાદનનું સાધન છે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે બરાબર કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદરૂપ કરે છે તો કઈ રીતે જુઓ કે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને તે ખેતીના ઉત્પાદનમાં શું કરે છે કાર્ય કરે છે બરાબર તો આપણે મૂડી દ્વારા કોઈ પણ એક વસ્તુ ખરીદીએ અને એ જ વસ્તુ આપણને બીજી વસ્તુ બનાવવામાં મદદરૂપ થતી હોય તો તે શું છે એ એનું કામ કરે છે તો કઈ રીતે જેમ કે આપણે કાતર જે છે એ કાતર આપણે લાવીએ છીએ બરાબર તો હવે એ કાતર જે છે એના મદદથી આપણે સિલાઈ કટિંગ કરી શકીએ છીએ જેનાથી આપણે નવ વસ્ત્ર બનાવી શકીએ છીએ બરાબર તો આ પણ અંદર એક ઉદાહરણ આવી શકે છે અને હવે આવે છે કે મૂડી અને સંપત્તિ પણ તફાવત છે કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ નથી હવે એના લક્ષણો આપણે જોવા હોય તો એના લક્ષણો વિશે આપણે શું જોવાનું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે બરાબર તો મૂડી એ શું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે એ એનું લક્ષણ છે ત્યાર પછી છે કે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે અછત ધરાવતું સાધન છે મૂડીનું વળતર એ શું છે વ્યાજ છે તમને આ પ્રશ્ન પૂછી શકે મૂડીનું વળતર એ શું છે વ્યાજ છે ત્યાર પછી આવે છે નિયોજક તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા છેલ્લું સાધન છે નિયોજક નિયોજક એટલે કે સીધી વસ્તુ આપણે નિયોજક એટલે કે નિયોજન કરનાર બરાબર તો કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે
कहे छे नबो तेने એટલે કે મૂળી આ સોરી નિયોજક નિયોજક ને મળતા વળતર ને શું કહેવાય નબો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા ઉત્પાદનના ચાર સાધનો જમીન ભૂમિ શ્રમ નિયોજક જેમાં ભૂમિ શ્રમ મૂળી અને નિયોજક એના વિશે આપણે સમજ્યા એને લક્ષણો વિશે સમજ્યા તમને આ પ્રશ્ન પૂછાઈ શકે બરાબર કે